ટૂંક જવાબી પ્રશ્ન આઠ માંથી પાંચ અને વિસ્તૃત જવાબો ત્રણ માંથી કોઈ પણ બે તમને મનગમતા લખવાના રહેશે પ્રકરણ દીઠ ગુણભાર ની વાત કરીએ તો પહેલા ચેપ્ટરમાંથી માંથી બાર ગુણ ચેપ્ટર નંબર બે માંથી સાત ચેપ્ટર નંબર ત્રણ માંથી બાર ચેપ્ટર નંબર ચાર માંથી સાત અને ચેપ્ટર નંબર પાંચ માંથી બાર ગુણનો મિત્રો પૂછાશે હવે વાત કરીશું પ્રશ્ન માળખું તો વિભાગ એની વાત કરીએ તો પ્રશ્ન

પંદર સુધીના એક એક વાક્યની અંદર જવાબ લખવાના રહેશે એટલે કે વિભાગ બી પણ પાંચ ગુણનો રહેશે વિભાગ સી ની વાત કરીએ તો પ્રશ્ન નંબર સોળ થી લઈ અને તેવીસ સુધીના પ્રશ્નો એમાંથી આઠ પ્રશ્નોમાંથી કોઈ પણ તમારે પાંચ પ્રશ્નો લખવાના છે એટલે કે વિભાગ સી દસ ગુણનો રહેશે વિભાગ ડી આઠ આઠમાંથી માંથી કોઈ પણ તમારે પાંચ પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખવાના છે અને તેની અંદર એક પ્રશ્ન કેસ સ્ટડી આધારિત આવશે એટલે કે વિભાગ ડી જે છે તે પંદર ગુણનો રહેશે

અહીં સ્ટડી આધારિત પ્રશ્ન નંબર એકાવન જોઈ રહ્યા છો તે આવશે તો આ પ્રકારના જે પ્રશ્નો છે તે મિત્રો કેસ સ્ટડી આધારિત પ્રશ્નો કહેવાશે મિત્રો આ પ્રકારના પેપર સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો